આવનારી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જૂનાગઢના કેશોદમાં આહીર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. પોરબંદર લોકસભા ક્ષેત્રના કેશોદ વિધાનસભા બેઠક મળતા જ આહીર સમાજ એક બની અને કોઈ એક રાજકીય પક્ષને ટેકો નક્કી કરવા ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચામાં તાલાળા ધારાસભ્ય ભગવાન બારડ, દિનેશભાઈ ખટારિયા, ગોવિંદભાઈ બારિયા સહિતના આગેવાનો અને આહીર સમાજના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા, જ્યારે ચર્ચાના અંતે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાને ટેકો આપવાનો પ્રસ્તાવ રખાયો હતો. અગિયાર લોકસભા પોરબંદરને એવા એક બાવીસ ઉમેદવાર મળ્યા છે, ત્યારે સમાજના સૌ આગેવાનોએ અને ટ્રસ્ટીઓએ સાથે મળીને એક સુર વ્યક્ત કર્યો કે જ્યારે આખા દેશની અંદર જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વને સૌ લોકો વધાવી રહ્યા છે, સૌ લોકો સ્વીકારી રહ્યા છે, ત્યારે અમારો આહીર સમાજ છે એમાં ક્યાંય પાછળ ન રહીએ અને નરેન્દ્રભાઈના અને મનસુખભાઈના હાથ મજબૂત કરે, સૌ સમાજના લોકો સાથે મળીને આ ઇલેક્શનની અંદર નરેન્દ્રભાઈ અને મનસુખભાઈને ધવલમ બહુમતી જુટાવશે અને એમની સાથે તન મન ધનથી છે એના માટેની આજની આ મિટિંગ કરવામાં આવી હતી. એની અંદર પોરબંદર લોકસભામાં જે બીજેપીના ઉમેદવાર સુરેન્દ્ર માંડવિયા જે આવ્યા છે એને સમર્થન આપવું એવું છે. હજુ પણ આવનારા સમયમાં મોટી સંખ્યામાં સમાન મળે એ વાતનું સમર્થન કેટલે થશે એવી મને પોતાની આશા છે.